જિલ્લામાં વધી રહેલા કોરોના કેસના પગલે વેપારીઓ દ્વારા પોતાના ગામની બજારોમાં અડધો કે આખો દિવસ ધંધો રોજગાર બંધ રાખવામાં આવી રહ્યા છે, ત્યારે પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં પણ દર્શનાર્થીઓ ભાવિકો માટે આશાપુરા માતાજીના દર્શન માટે મંદિરના દ્વાર બંધ કરી દીધા બાદ ગામના વેપારીઓએ પણ સ્થાનિક ગ્રામ પંચાયત સાથે બેઠક યોજીને મંગળવારથી જ બપોર બાદ તેમના ધંધા રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખી લોકડાઉનની શરૂઆત કરી દીધી છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં ભીડ સર્જાતી હોય છે, પરંતુ સતત બીજા વર્ષે પણ કોરોનાના લીધે મંદિર તેમજ બજારો બંધ રહેતા ભાવિકોથી ધમધમતી બજાર સુમસાન જોવા મળી હતી. આજ રોજ અત્યારે મઢ ગામ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાયું છે. વર્તમાન સમયમાં કોરોનાની મહામારી જ્યારે માજા મૂકી છે ત્યારે માતાના મઢમાં પણ 12 થી 13 કેસ એક્ટિવ છે. એની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગામના સૌ આગેવાનો વેપારીઓ સંપૂર્ણ સહયોગ અને સાથ સહકારથી 8 દિવસ માટે આંશિક લોકડાઉન જાહેર કરેલ છે. આપ જોઈ શકો છો કે અત્યારે માતાના મઢ જે 24 કલાક ધમધમતું વિસ્તાર છે, જે મુખ્ય બજાર મંદિર વધતા કેસને કારણે ગામની અંદર આરોગ્યની ટીમ સતત સક્રિય છે. 1 વર્ષથી માતાના મઢ પીએસસીનો સ્ટાફ પોતાના જીવ જોખમમાં મૂકી અને ગામની સેવા કરી રહ્યો છે. ગામ એમના આ ઋણમાંથી ક્યારેય પણ મુક્ત નથી થઈ શકે અને ગામમાં 80% રસીકરણ પણ થઈ ગયું છે. એટલે બહુ સારી રીતે ગામ લોકોએ અત્યારે અને ગંભીરતાથી લઈ ને વધુમાં વધુ હજુ પણ લોકો આમાં સહયોગ આપે અને પોતાનો સ્વયંભૂ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને કામ સિવાય બહાર નીકળે. જેડીસી ન્યૂઝ સાથે રમેશ ભાનુશાલી, કચ્છ.